જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં શિયાળામાં શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે તો આજે આપણે શાકભાજીનો ઉપયોગ કરી અને મિક્સ વેજ હાંડવો બનાવવાના છીએ અને આ હાંડવો હું કુકરમાં બનાવવાની છું તમે નોનસ્ટિક પેન અથવા તો કઢાઈમાં પણ બનાવી શકો છો તો હાડવો બનાવવા માટે મેં ચાર કપ કણકી કોરવાનો એટલે કે હાંડવાનો લોટ લીધો છે આ હાંડવાનો લોટ ઘરે કેવી રીતે બનાવવાનો એનો વિડીયો મેં પહેલાં અપલોડ કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચાર કપ હાંડવાનો લોટ છે તો મેં અડધો કપ ઘઉંનો ખકરો લોટ લીધો છે જે લાડવા માટે લઈએ એ અને અડધો કપ ખાટું દહીં લીધું છે તમે ખાટા દહીંને બદલે છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે હાડવાનો લોટ પલાળવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરીશું કેમકે શિયાળો છે તો જલ્દી હાથો ના આવે તો મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ત્યાં સુધી આપણે જે ઘઉંનો કકરો લોટ લીધો છે એમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ લઈ અને એને સરસ રીતે મોઈ લઈશું હવે પાણી આંગળી રજાય નહીં એ રીતનું હુંફાળું ગરમ કરવાનું બહુ ગરમ નહીં કરવાનું તો આ રીતનું મેં લગભગ છસો એમ એલ જેટલું પાણી ગરમ કરી દીધું છે એની અંદર આપણે ખાટું દહીં ઉભેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે ઘઉંનો કકરો લોટ મોઈને રાખ્યો છે એ અને કણકી કોરમાનો એટલે કે હાંડવાનો લોટ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે અત્યારે પલાળવા પૂરતું પાણી ઉમેરીશું જરૂર જણાશે એ પ્રમાણે જ્યારે હાંડવો બનાવીશું ત્યારે પાણી ઉમેરીશું તો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એક પણ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવાનું અડધી ટીસ્પૂન જેટલી મેં હળદર અને અત્યારે એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે બાકીનું મીઠું આપણે પછીથી ઉમેરીશું કેમ કે આપણે શાકભાજી ઉમેરવાના છીએ તો એના ભાગનું પણ આપણે મીઠું ઉમેરવું પડશે તો સરસ રીતે મિક્સ કરી દીધું છે થોડુંક પાણી ઓછું લાગ્યું એટલે મેં બીજું હૂંફાળું પાણી ઉમેર્યું છે શિયાળામાં આથો આવતા વાર લાગે છે એટલે આપણે હુંફાળા પાણીનો ઉપયોગ કરવાનો તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ઢાંકી સાતથી આઠ કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું ઉનાળો હોય તો ચારથી પાંચ કલાકમાં આથો આવી જાય શિયાળો છે એટલે સાતથી આઠ કલાક થશે તો આઠ કલાક માટે હું કોઈ હુંફાળી જગ્યાએ મૂકી દઈશ હવે આઠ કલાક થઈ ગયા છે હું તમને આ ખીરું પછી બતાવી રહી છું પહેલાં સામગ્રીમાં જે શાકભાજી લીધા છે એ બતાવી દઉં તો એક નાનો ટુકડો લગભગ બસો ગ્રામ જેટલો દૂધીનો ટુકડો લીધો તો એને મેં છાલ કાઢી છીણી લીધો છે બે મીડિયમ સાઇઝના ગાજર છીણી લીધા છે અને આ મેં લીલું લસણ લગભગ પચાસ ગ્રામ જેટલું લીધું છે એ પણ બારીક કાપી લીધું છે બારીક કાપેલી મેથીની ભાજી લીધી છે એ સો ગ્રામ જેટલી લીધી છે અને બે ટેબલ સ્પૂન આલુ મરચાંની પેસ્ટ લીધી છે અને લગભગ પચીસથી ત્રીસ ગ્રામ જેટલી કોથમીર લીધી છે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં સાકર એટલે કે ખાંડ લીધી છે હવે હું તમને બતાવી દઉં કે આથો કેવો આવ્યો છે તો આથો ખૂબ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો આઠ કલાક પછી આથો આવીને તૈયાર થઈ ગયો છે ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ ઉમેરી દઈશું એ પહેલાં આપણે ખાંડ અને આદુ આધુમરચાની પેસ્ટ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે વેજીટેબલ્સમાં પાલકની ભાજી વટાણા તમને મનગમતા વેજીટેબલ્સ લઈ અને આણવામાં લઈ શકો છો તો મેં મોટી તપેલીમાં ખીરું લઈ લીધું છે હવે આપણે બધા જ જે શાકભાજી લીધા છે એ ઉમેરી દઈશું તો મેથીની ભાજી જે મેં સો ગ્રામ જેટલી લીધી છે એને બારીક કાપી ધોઈ અને નિતારી અને ત્યાર પછી ઉપયોગમાં લીધી છે છૂ દૂધી અને ગાજર છીણીને લીધા છે એ ઉમેરી દઈશું અને લીલું લસણ પણ લઈ લઈશું તમે લીલું લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો કોથમીર લઈ લીધી છે એકદમ સરસ હાંડવો બનશે અત્યારે મેં ગળપણ તરીકે ખાંડ લીધી છે તમે ગોળ પણ લઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું દૂધીમાંથી પણ પાણી છૂટશે અને મેથીની બાજીનીમાંથી પણ પાણી છૂટશે તો હવે આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું પહેલાં એક વખત સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અત્યારે ખીરું ઘટ જ છે તો હવે થોડું થોડું કરી અને આપણે પાણી ઉમેરીશું તો લગભગ એક કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે પહેલાં આપણે મીઠું ઉમેર્યું છે પરંતુ આપણે જે વેજીટેબલ્સ ઉમેર્યા એના ભાગનું મીઠું આપણે ઉમેરવાનું સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું હજી પણ ખીરું ઘટ છે તો આપણે આ રીતે ધીમે ધીમે કરીને જ પાણી ઉમેરવાનું થોડું થોડું એકસાથે સાથે નહીં ઉમેરી દેવાનું નહીંતર ખીરું જો પાતળું થઈ જશે તો હાડવો અંદરથી કાચો રહેશે આપ ચડી તો જાય પરંતુ આપણે જ્યારે ખાઈએ તો ઢીલો ઢીલો લાગે એટલે એવું લાગે કે કાચો છે એટલે આપણે આ રીતનું ધીમે ધીમે કરીને જ પાણી ઉમેરવાનું તો હવે આ રીતે કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે હાંડવાના કુકરમાં હાંડવો બનાવવાના છે એને પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું આ રીતે તેલથી ગ્રીસ કરવાથી હાંડવો નીચે ચોટશે નહીં અને આ કુકરમાં જે નીચે સ્ટેન્ડ આવે એમાં રેતી ભરી અને પહેલેથી મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે વઘાર કરી દઈશું જ્યાં સુધી વઘાર થશે ત્યાં સુધી રેતી પણ સરસ ગરમ થઈ જશે તો લગભગ ચાર ટેબલ જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ તતડે પછી આપણે એમાં થોડા સિંગદાણા ઉમેરીશું લગભગ બે ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે હાંડવામાં રાઈ અને તલનો વઘાર ખૂબ સરસ લાગે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સીંગદાણા સરસ સાંતાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી છે વઘાર સરસ તૈયાર થઈ ગયો છે ખૂબ સરસ સુગંધ પણ આવી રહી છે તો એક વખત મિક્સ કરી અને ગેસ બંધ કરી દીધો છે હવે અડધો વઘાર હું આ ખીરામાં ઉમેરી અને બાકીનો જે અડધો વઘાર બચ્યો એમાં અડધી ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેરીને એમ જ રહેવા દીધું છે ગેસ તો બંધ જ છે હવે વઘાર ઉમેર્યા પછી એક વખત આપણે મિક્સ કરી દેવાનું બરોબર મિક્સ કરીને હલાવી દેવાનું વઘાર અંદર ઉમેરવાથી આપણે સોડા નાખવાની જરૂર નહીં પડે અને આપણો હાંડવો એકદમ પોચો બનશે તો હવે આપણે વઘાર ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી દીધું અને હવે આપણે આ ખીરાને કૂકરમાં લઈ લઈશું હવે આ લાલ મરચું આ રીતે વઘારમાં ગેસ બંધ કરીને ઉમેરવા પછી ઉમેરવાથી જે ઉપર હાડવાની પોપડી બનશે એનો કલર સરસ આવશે તો હવે આપણે આ વઘાર થોડો થોડો કરી અને ઉપર વપરાવી દઈશું આ રીતે આ રીતે આ રીતે થોડું થોડું કરીને બધે જ આ રીતે તૈયાર કરી દેવાનો હવે વઘાર ઉપર રેડાઈ ગયો છે એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે તો હવે આપણે હાંડવો બનાવવા માટે સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું રીતીવાળા સ્ટેન્ડ ઉપર અને ઢાંકણ બંધ કરી શરૂઆતમાં આપણે દસ મિનિટ ફાસ્ટ ગેસે અને ત્યાર પછી ચાળીસથી પિસ્તાળીસ મિનિટ ધીમા ગેસે થવા દેવાનો તો હાંડવાને બનતા લગભગ પંચાવનથી સાહીઠ મિનિટ થશે તો દસ મિનિટ મેં ફાસ્ટ ગેસે અને પિસ્તાળીસ મિનિટ ધીમા ગેસે હાંડવું રાખ્યો તો હવે ગેસ બંધ કરી અને આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું કે થયો છે કે નહીં તો ચપ્પામાં બિલકુલ ચોટતો નથી મતલબ આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે તો એક કલાક માટે આપણે હાંડવાને સીજવા દઈશું ત્યાર પછી આપણે ખાવા માટે ઉપયોગમાં લઈશું તો તૈયાર છે આપણો મિક્સ વેજ હાંડવો તો તમે પણ આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા